કોણ હોય? હમણાં શ્રી એવોર્ડ વિજેતા રાજેન્દ્રભાઈ શાહનું સન્માન અમે ઉષ્ણ સાહેબને જોડે રહી કર્યું. તો અત્યારે ઉત્સાહ હોય ઉષ્ણ સાહેબ, એક એક પળની ચિંતા હોય છે ઉષ્ણ સાહેબ. ગુજરાતી સાહિત્યના ઉચ્ચતમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા અને એમના શબ્દો યાદ કરી લઈએ. મધુર નમણા ચહેરાઓનો ભોગ ભોગનો રોમી ઉપવાદન કરવા માટે માનનીય શ્રી જશનભાઈ, પ્રિય મહેનભાઈ, અમૃતભાઈ, નૈનાબેન, સજ્જનો અને સદભાઈઓ, આજે વલસાડમાં એક આખું ચક્ર પૂરું થાય છે. ભાઈ જયંતભાઈ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે આવાબાઈમાં ભણતા હતા. એમને શોધી કાઢ્યા નૈનાબેને. નૈનાબેને ભાવ્યા જશનભાઈ, અને બંનેની હાજરીમાં કવિતાનો કૂટતો એક શિખાઉ કવિ આજે 2004માં જ્યારે પાછો આવે છે સ્કૂલમાં, ત્યારે એક આખો સંગ્રહ લઈને આવે છે. કવિ રૂપે પ્રગટે છે. આજે જીવનનું જ્ઞાન છે જે સ્કૂલમાંથી ભણ્યા, જેમણે હાથ પકડ્યો ઓળખ્યા પારખ્યા, તેમના હાથે તેમની હાજરીમાં તે જ ગામમાં તે હોલમાં સન્માનિત થવું એક સરસ વસ્તુ છે. અને એમાં મારી હાજરી એને કારણે મને ધન્યતા હું અનુભવું છું. આ શબ્દ કાવ્ય સંગ્રહ હું જોતો હતો ત્યારે બે પૂઠા વચ્ચે લોકો બે પૂઠા વચ્ચે એક અપૂર્વ વ્યક્તિત્વ ઠલવાયું છે. આ અભિવ્યક્તિ જે થઈ છે બે પૂઠાની વચ્ચે, એમાં જયંત નામનો એક માણસ એનું આખું વ્યક્તિત્વ ઠલવાયું છે, સંડોવાયું છે. એના કેટલાક અંશો તપાસવાનું મને આજે ગમશે. જશનભાઈએ એની વિસ્તૃત પ્રસ્તાવના લખેલી છે અને જયંતભાઈને વ્યક્તિત્વના પાસાઓ બધા તપાસ્યા છે ગુણ દોષ સહિત, એટલે એમાં હું તમને નહીં લઈ જાઉં. એ પ્રાપ્ય છે, તમે ગમે ત્યારે વાંચી શકો છો. પણ મને જે રસ પડ્યો આ કવિમાં, એટલે કે પાદર કવિતા પ્રગટે છે પણ આ સરદાર માણસ કેવો છે એમાં જવાનું મને ગમે છે. નવસારીમાં એમનું વતન ભણતર માટે ત્યાં આગળ એમને થોડી કેફિયત આપી છે. એ ભારે રસપ્રદ છે. એમના માર્ગ લઘુ નવલો લખતા હતા એવું અંદરથી નીકળે છે. એ કુટુંબમાંથી આવે છે જ્યાં માતા લઘુ નવલ નોવેલાઇઝ લખેલી હતી અને થોડું રેખાંકન ચિત્રાંકન કર્યું હતું. કવિ લખે છે ત્યાં મારી આ સર્જનની નમૂળિયા ત્યાં છે. મને આશ્ચર્ય જે થાય છે એ છે જયંતભાઈ વિશે કે
સંસ્કાર પડે છે નવલકથા. પાછળથી એક મોટા નવલકથાકાર થાય સંપર્કમાં આવે છે, એક નેરેશન કથનાત્મક, એમાં દીક્ષિત થયા પછી આ જીવ કવિતા તરફ વળી જાય છે. એ કવિતાનો જીવ છે. કોઈ ગાયક એમને સાંભળ્યું અને પછી એને અસર જે પહેલી પંક્તિ લખી છે એની પૂરેપૂરી મને એ આખું લયમાં યાદ નથી, પણ પૂરના ઉજાસમાં મેં આ જગતનું સારું દર્શન જોયું એવી એક પંક્તિ છે. એ પંક્તિ એમની આરંભની છે પણ પૂરતી પ્રૌઢ છે. કવિતાની અંદર જ્યારે એ સ્થિર થયા છે પહેલી પંક્તિમાં અને પછી આખો જે આ શબ્દ લઈને આવ્યા છે એ આ પંક્તિનો વિસ્તાર છે કે ઉલ્લા ઉજાસમાં એમણે આ આખા જગતનું સારું દર્શન બધું જોયું અને આપણા માટે આજે અહીં લઈ આવ્યા ખુલ્લું કર્યું. પણ અહીંયા આગળ એમને માતા સમાન શિક્ષિકા નૈનાબેન પ્રાપ્ત થાય. આ માણસનો સ્વભાવ આવેગવાળો છે, એ કવિ ન થાય તો જ આશ્ચર્ય. બેક ટુ નેચર, ચાલો આપણે નિસર્ગ તરફ પાછા વળીએ એવું કંઈક પ્રોજેક્ટ બહેને ભાઈને આપ્યું. જ્યારે વિદ્યાર્થી હતા એમના ત્યારે વિશ્વાસપૂર્વક એ નવી નવી પંક્તિઓ રચતા હતા. પોતે પ્રોજેક્ટ માટે પોતાને આપતા હતા. જેનું આશ્ચર્ય મહિના બેન થતું હતું, આ બધું ત્યાં જ લખ્યું છે, તને કવિતા લખતા આવડે છે? અને આ પૂરી શ્રદ્ધાથી બોલનારો માણસ કે જેમાં મને આવડે છે, એટલે હું એમનું આખું આંતરિક સર્જકતાની જે કર્મશાળા સ્ટુડિયો એના ઓજારો તપાસી રહ્યો છું. ગાય અઢળક લાગણી વાળો માણસ છે, સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ફિલિંગ્સ, ધોધમાર એની પાસે ભાષા શબ્દો આવે છે. અને અહીંથી ભરવાએ જાય છે વડોદરામાં. વડોદરામાં એ ઇજનેર શીખે છે, એન્જિનિયર થાય છે. એ હસ્તો વડોદરામાં સુરેશ જોશીનો છે. એ સુરેશ જોશીને મળ્યા છે કે નહીં એ મને કેફેટ પણ નીકળતું નથી, પણ ભારોભાર હતા નવી કવિતાની એમના એમાં આવ્યા. આ માણસનો આ શબ્દ કબીરને અમે ટાંક્યા છે, ભલે કબીર અલબત્ત એક મોટા શબ્દ સ્વામી હતા, પણ આ શબ્દ એ એટલે સુરેશ જોશીમાં જે નવી સ્કૂલ આવી તે અર્થની નહોતી, શબ્દની હતી. કવિતાએ એનો અર્થ ગુમાવ્યો હતો, આ જીવને પણ એનો અર્થ ગુમાવ્યો હતો. એ અરસામાં શબ્દ પોએટ્રી રિટન વિથ વર્ડ્સ નોટ વિથ આઈડિયા એમ ચાલતું હતું. કવિતા એ શબ્દ છે અને ત્યારે બધું લખાયું વડોદરામાં. આપ જો શબ્દ છે કે લાઈન ફરતો ફરતો માણસ આખું દુનિયા ભરી પાછું ઘેર આજે આવે છે. કવિ થઈ શબ્દ નામ શું માર્યું અમે શબ્દ, ભારે મહત્વાકાંક્ષા વાળું નામ છે અને ખૂબ જવાબદારી વાળું નામ છે. મને ખબર છે આપણે અંદર કોટ કર્યા છે રાવજી પટેલે. રાવજી પટેલે એક મેગેઝિન ચલાવતા હતા, દૈનિક ભયંકર ચડતા, એનું નામ શબ્દ હતું.
આ શબ્દના જમાનામાં નહીં, કેટલો કબીરનો શબ્દ એ ઘણી મોટી વાત છે, પણ જ્યારે કિંમતનો અર્થ ગુમાવ્યો છે અને હવે એકલો શબ્દ રહ્યો છે એ અરસામાં શબ્દ આવે છે અને કોટ કરે છે કબીર દેવ. આ અત્યંત પ્રાચીન અને અત્યંત અર્વાચીનનું જૈનભાઈમાં એક સંગમ થયેલો છે. ઉછેર એક ભાવનાશાળી ભારતીયનો છે. મારા માતા તુલ્ય નયનાબેન એ ઉદ્ગાર આધુનિકનો નથી. મારા માતા પિતા તો એક સનાતન ભારતીય એવો એક આ માણસ આપને મળે છે ત્યારે પણ કવિતામાં રહે છે. ભવાન ભગતનું એ રેખાચિત્રને પણ અસર કરે છે. આ સવર્ણને એમ પૂછ્યું હતું કે આ તમે ભાઈ કે આગળ આ વાંચવા આપ્યું અને જયંતભાઈ જોસેફ માય થઈ ગયા કચ્છમાં આલે એ અમને ખાસ શબ્દ છે. કાગળિયા વાંચ્યા એટલે ખબર પડે કે એનો ખાસ શબ્દ છે. તે શબ્દ એમણે પકડ્યો છે. અને આ ઉમળતા વાળું આવેગ વાળું તંત્ર ધરાવતું એવું જયંત કવિ જેમ નયનાબેનમાં લીન થઈ ગયો પુત્ર ભાવે શિષ્ય ભાવે એમ જશેકભાઈમાં પણ લીન થઈ ગયો. 1000 સેટના જુદી જુદી લાઇબ્રેરીઓ એમને આપ્યા. શું પ્રગટ કરે છે આ લક્ષણ? ભાવાવેગ. આ લખનાર માણસ કવિ ન થાય તો જ હશે. એ નવલકથામાં જાય લિરિકલ ઇમ્પલ્સ છે એમનો. આખો ઇમ્પલ્સ લિરિકલ છે. ભાવનાની અંદર બધું કામ કરે છે. મારી પાત્ર અતુલ્ય. આ બાળકોમાં બીજો એ રસ પડ્યો કે ચિત્રો દોર્યા. અમે ચિત્રો છે રેખાચિત્રો એ કુશલ નિવડેલા આર્ટિસ્ટ છે. એટલે આ બધો પ્રવાહ જે વૈચાર્યો કે સંગીત લે અને ગીત સાંભળ્યું એના ઉપર બધું આ ચાલ્યું. તો ગીત આવ્યું, ચિત્ર કલા અભિયાન, નવલકથાની અંદર પણ ગયા હતા. બધું કર્યા પછી કવિતામાં ઠરે છે. 2004માં આપણે એનું શપથ પામીએ છીએ. શબ્દ ખૂબ જવાબદારી એમણે કબીર કોટ કર્યો છે કે આ શબ્દ તો ભાઈ એવો છે ગાય મારે અને રૂજાય રૂજવે કરો. ભારે જોખમ જવાબદારી છે એમાં એ ગયા છે પૂરી વિશ્વાસ સાથે. કોઈ એમને તપાસતો હતો લખ્યા વગર ચાલે જ નહીં. એવો એક ઇમ્પલ્સ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ધોધ બહાર આવે. ક્યાં લખવું પડે? સાધન નથી તો બસની ટિકિટ કે પાછળ લખે, પરમેડિયાના કે આગળ પાછળ કંઈક લખે. આપ જોઈ શકો છો હું જે તપાસી રહ્યો છું તે આ એક મુદ્દો છે. આવેગવાળા ઉગંતાવાળો શબ્દથી બનાતો એવા માણસનો આ શબ્દ શબ્દ સંગ્રહ છે. બીજું એ બને આશ્ચર્ય થયું જરાક લખે તો એ તારીખ લખે સમય લખે બધું જ લખે ચોક્કસાઈમાં આ વિશ્વાસપૂર્વક. જ્યારે એ કવિ થવાનો વિશ્વાસ લઈને જ આવ્યા છે શરૂઆત કરે છે ત્યારે પણ બેકર એની પહેલી પંક્તિ પણ પ્રભુ પૂર્તિ પ્રભુ છે. અને આ બધું જ જાણે એનો પછીનો વિકાસ. તો એ સુરેશભાઈના જમાનમાં આવ્યા એટલે છંદો એ વખતે અપ્રતિષ્ઠિત થઈ ગયા હતા અને મુખ્ય માધ્યમ અછાંદસ હતું. જોશીભાઈ એમ પ્રસ્તાવ લાવવા એમને તપાસ્યા છે કે એમનું અધજાતિનું જે શક્તિ છે એ અછાંદસ છે. અને ચોક્કસ લાગે છે કે અછાંદસમાં એ નર્યો આધુનિક કવિ છે. કબીરને કોટ કરવી પડે પછી અરે કબીર તમે જગત પર અસંતોષ હતો. કબીર પણ જગતના ભયંકર ટીકાકાર હતા અને કવિને એમ થવું કોઈ પણ જમાનાનો કવિ આવે એને કેટલું ટીકાકાર કરવું જ પડે છે એ જૈનભાઈએ પણ કરેલું છે. એટલે અછાંદસ મોટો ભાગે અછાંદસનો છે અને એમાં હું માનું છું
એમને કહ્યું છે ખરેખરનું એમનું ઓળખ જયંતભાઈ નવા કવિ તરીકે જે ઓળખ એ અછંદ છે. બીજા ભાગમાં એ જે કાવ્યો તરફ ગયા છે બરાબર ગઝલ કરી છે, ગીતો કર્યા છે. છંદ તો હોઈ શકે કેવી રીતે? આ યોગ જ છંદ નહોતો તેમાં એ આવ્યા અને યોગ્ય રીતે કહ્યું છે. ગઝલ અને ગીતોમાં છંદ અછાંદસ કરતા થોડી ઓછી પ્રવીણતા છે. એ મેં એના ગીતો તપાસ્યા થોડા. રમેશ પારેખની લઢણમાં જાય છે, જેણે લગભગ એવા લચકાવ્યા એવા લચકાવ્યા એવા લચકાવ્યા કે ગીત પછી ગાઈ શકાય જ નહીં. અગેન ગીત તમને વિચિત્ર લાગશે પણ અગેન ગીત તરફ જયંતભાઈના ગીતો એટલું આવર્તવમાં આગળ જાય છે, આધુનિક છે. રમેશ પારેખ કેટલી લાઈનમાં જાય છે અને એમના જેવા અગેન જવા અહીં આગળ લોકો પછી કેટલી ગાવાના છે જોઈશું કેવું જાય છે. ફરી આગળ અને ગઝલમાં પણ એવું છે, થોડો એમને બતાવે પ્રમાણ છે થોડો. આ બધું કેમ થાય છે જયંતભાઈને પૂરા પ્રેમ ભાવથી સાંભળીને કહું છું કે ભાઈ અછાંદસમાં જે ધોધમાં શબ્દ ચાલ્યો બરાબર છે, પણ તમે જયંતભાઈ બેઠા છે એના કરતા બધાને તમે શું કહેવાનો હતો? પણ ગઝલ એક શિસ્ત માગે છે, ગીત એક શિસ્ત માગે છે, એમાં લય અને પ્રાસ બંને ખૂબ મહત્વના છે. એનું જીવિત છે ગીત અને ગઝલનું જીવિત છે પ્રાસ ને લય. એનો થોડો પ્રમાણ પછી આપણને ઘટે છે. હું એમને હું પણ એવો શબ્દમાં પડેલો માણસ થોડું કંઈક જાણું છું એટલે કહું છું કે જ્યારે ધોધ વાર આવતું હોય તો અટકવાનું શીખો, અટકી જવાનું હોય તો જે લંબાવવાનું શીખો. કવિતા અટકી જવાની પણ વાત છે અને વિસ્તરવાની પણ વાત છે. વિસ્તરીને કેમ અટકી જવું એ ગીત ગઝલમાં આવવું જોઈએ. એમાં આપણે આશા રાખીએ કે શબ્દ લઈને આવેલા મારે શબ્દની એમની શ્રદ્ધા છે આટલી બધી, ઘણું બધું કામ કર્યું છે એમણે. હવે પછી બીજો સંગ્રહ આવશે અને આવશે જ. આ ઉભરાતી પ્રતિભા છે એ અહીં બેસી રહેવાની નથી. ત્યારે વધુ સારા ગઝલો વધુ સારા ગીતો જયંતભાઈ આપણને આવશે આપશે. ત્યારે પણ ફરી એકવાર પાછા વલસાડમાં નયનાબેન અમૃતભાઈ પણ હોય, જશેકભાઈ પણ હોય, નયનભાઈ પણ હોય અને બીજા સંગ્રહ શબ્દ નંબર બે બે નંબરી નથી કરતો બે નંબરી શબ્દ વધુ સમય રીતે વિચાર હતો એનો પરિચય જયંતભાઈ આપણને આવશે એવી શ્રદ્ધા પહેલા સંગ્રહમાં ઉપજે છે. એ સાથે મારું વક્તવ્ય એમને શાબાશી આપેલો. સૌથી પહેલા તો થોડી ક્ષમા માંગુ, મારું ઘણું બરાબર નથી. માનનીય ઓસ્મી સાહેબ, માનનીય જોશીભાઈ, માનનીય બહેનભાઈ, આદરણીય નૈનાબેન અને મારા વાલા સાહેબ અમૃતભાઈ અને આપ સૌ કે જે લાગણીપૂર્વક આજે હું હાજર થયા છું, ખરેખર શબ્દ એટલા માટે આપે છે કે કોલેજમાં બરોડા ભણતો હતો તે વખતે મેં સાત્રનો વર્લ્ડ સાત્રાએ પોતાની આત્મકથા લખેલી, ફ્રેન્ચ ફિલોસોફરે એણે પોતાની આત્મકથાનું નામ વર્લ્ડ આપ્યું હતું.
અને મેં આનું નામ શબ્દ એટલા માટે આપ્યું કે મારે એ પ્રતિષ્ઠિત છે કે કેવો શબ્દ છે મને ખબર નથી, આ જસ્ટ મારો શબ્દ છે એ મારે ઊભો છે, એનું મૂલ્ય શું છે એ પોતે જાણતો નથી. મેં એનું નામ આપ્યું હતું કે આ માત્ર શબ્દ છે મારો અને એ હું આખી અંદર રજૂ કરી શકું. આજે વૃત્તિ મારી માટે હતી કવિતા લખવાની, એ કોઈ શોખ કે એવું નથી. મને અંદર જે અનુભવ હતો કે મારે કંઈ કેવું જોઈએ એ મેં આની અંદર કરવાની કોશિશ કરી છે. વધારે ઘણા વર્ષો પછી આ રીતે બોલવા માટે ઉપસ્થિત થયો છું એટલે ભાષણની કળા મને સાધ્ય નથી અત્યારે. એટલે હું વિચારું છું કે મારી તાજી છેલ્લા બે મહિનાની જે વ્યાકરણ રચનાઓ છે બધી એકાદર હું સંભળાવું અને મારે જે કંઈ કેવું છે એ ખરેખર આની અંદર જ છે. જાણવાની જેમ એક ખૂણામાં ચૂકી
અને મારા જ પદ્માનો એક આખો છે, એક આછો ચિત્કાર મારા કાનોમાં ખરાય ગયો છે કે આ એ જ દેશ છે કે જ્યાં પછી 3-4 દાયકા પહેલા મેઘાલયની ચારણ દુનિયા એક ડાલા પુત્રા સાવરશે માત્ર નથી લાકડી હોય કૂતરાની છે ઘરે ઘરે તરીકે પ્રકારની મૂર્તિ હતી. બીજી એક પ્રશ્ન, આપણે પૈસા પાછળ દોડી રહ્યા છીએ કે દરિદ્રતા પાછળ? મને દેખાઈ રહ્યા છે લાખોપતિ ગરીબ, કરોડપતિ કુટુંબ અને અબજોપતિ રાણ. ક્યાં સુધી ગઈ છે આપણી આંતર સંપદા? ક્યાં ગયો આપણા મતદારનો વૈભવ? નગર સંસ્કૃતિ તરફથી અભિનવ કે નગર મહાનગર બની જાય અને માનવ મહાદરિદ્ર? શું આ વક્ર મૂડીવાદ કે પશ્ચિમના વાલી વાયરા છે કે કાળકરનું કોઈ ષડયંત્ર કે પછી બીજું કંઈ? છાપામાં આવે છે ફલાણાએ ગરીબાઈની કંટાળી ગણે ફસો કરતો અને ટીકલો દેવામાં રૂપી સહપોતું સળગી ગયો. શું આ લોકો પૈસાના અભાવથી મરે કે પછી આત્મસંપત્તિ? ફક્ત 30-40 વર્ષોના ફ્લેશબેકમાં જઈએ તો કેટલા લોકો આવું કરતા હતા? ક્યાં આપણે કોઈ મહામુનિ શ્રીમંતાઈ હોઈને વધુ ને વધુ ગરીબાઈ તરફ તો દોડી નથી પડે? જે સુખ મને 30 વર્ષો પહેલા ઉનાળાની બપોરે દોસ્તો સાથે માટીની લપોટી બનાવતા, વરસાદી વહેતા પાણીને કાચો બંધવાથી રોકતા અને કેદીના કોઠાને પથ્થર પર ઘસીને ટીપુડી બનાવવા જેવી અકિંચન પ્રવૃત્તિઓમાંથી મળતું, તે આજે એ જ મિત્રો સાથે ટોયોટા કોલેજમાં કે બીયર બારમાં કે ડીવીડી વિડીયો પ્લાઝમા ટીવી અને માઇક્રોવેવ ઓવનમાં કેમ નથી મળતું? અરે એ જ સુખ આજની પેઢીના છોકરાઓને કમ્પ્યુટર્સ, વિડીયો ગેમ્સ અને કાર્ટૂન નેટવર્કમાંથી મળી રહ્યું છે ખરું? મારો દોસ્ત વણઝારા કહેતો કે બાળપણમાં એના ગામના છેવાડે અલગારી મસ્ત રામ કહેતો, જે રોજ સવારે ઘરે ઘરે જઈ પૂછી ચિંત્યા કામ કરતો, બદલામાં માત્ર ખાવાનું લેતો ને રાત્રે વાળો કરી બે ફીટનાથી સૂઈ જતો, જ્યાંથી કોઈ લપન છપન કે બાગા કરતો. અને આજે એ જ ગામના બીજા છેલ્લે જમીનના ભાવ બીઘાના 3 લાખ બોલાય છે અને એના પર એક સાયબર કેફે ખુરું ખુરું થઈ રહ્યું છે. અને મારા નવા પરિચયમાં હું તો દરેક બીજો કે ત્રીજો માણસ છું. દરેક બીજો કે ત્રીજો માણસ વાત કરતા પહેલા મને પગથી માથા સુધી જોઈ ચકાસી લે છે કે આ માણસને કામનો છે કે કેમ. અને શહેરોના રસ્તાઓમાં પણ ચાલતી વેળા દર બીજી ત્રીજી મિનિટે મને કોઈ માણસ દેખાતો રહે છે, જે રખવાયો છે, બાબરો છે, પોતાની જાત સાથે બળબડાટ કરતો ભાગી રહ્યો છે, જાણે પોતાનાથી દૂર દૂર. અને બીજા બધા માણસો પૈસાને કારણે, પૈસા તરફ, પૈસાને માટે કે પૈસાના બાબે ભગમ ભાગી રહ્યો. અને હવામાં ઝેરી વાયુ ઉપલાઈ રહ્યો છે, ધન વાયુ. અને આપણે ખૂબ તો કમાઈ રહ્યા છે, પૈસા, પદ, કારકિર્દી, સ્ટ્રેસ, ટેન્શન, બેચેરી, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ. પણ કોઈ તો મને કહો કે પેલું સુખ છે ક્યાં? કયા આંબાની ડાળ કે કયા સંતો? મહિના પહેલા અમેરિકામાં મારા ઘરે અભિયાન નીકળી આવે છે અઠવાડિયે, એમાં પોકીમોન ઉપર લેખ હતો. નવા નવી પેઢીના નાના બાળકોને પોકીમોનની રમતો અને એનું ઘેરો જે લાગેલું છે એ લેવાનું છે, દૂષણ છે એ માટેનો લેખ હતો. એ વાંચીને મેં એક રચના તૈયાર કરી. પોકીમોનનો ખરેખર લંબાણ જે થાય છે, લંબાણનો શબ્દ છે પોકેટ મોન્સ્ટર્સ, એના ઉપરથી પોકીમોન શબ્દ આવે છે. એટલે એનું શીર્ષક પર બે જ આવેલું છે, પોકેટ મોન્સ્ટર્સ. 5-6 વર્ષો પહેલા અમેરિકાના સ્ટોર્સમાં પોકીમોનના જે કાર્ડનો ક્રેઝ હતો અને થોડા મહિનાઓનો સ્વાદ ચાખી અમેરિકન બાળકો જેને પછી સુંઘવાય તૈયાર નહોતા, એ એક્વાર્ડ હવે માર્કેટિંગના સ્વચ્છ પ્રપંચથી ભારતમાં પ્રભાવ્યા છે. અને સામયિકો લખી રહ્યા છે કે નાના મોટા શહેરોના 8-10 વર્ષીય બાળકો એને માટે ઘરમાં ચોરી કરી રહ્યા છે, મા બાપ સમક્ષ જૂઠું બોલી રહ્યા છે, કાર્ડનો જુગાર કરી રહ્યા છે, વ્યાપાર અને ખરીદ વેચ કરી રહ્યા છે, ઇમોશનલ બ્લેકમેલિંગ કરી રહ્યા છે,
અને શાળામાં તેમજ ઘરે ભણવાને મૂકે એની છાન રૂપિયા રમતો મેળવ્યા છે. અને બાળકો દસ રૂપિયાના ચીટોઝના પેકેટો મગે ચર્ચા સાંકળા ખરીદી કચરામાં ફેંકી રહ્યા છે. કાર્ડ નીકળે તો પણ અને ન નીકળે તો પણ. અને ઘર મકાન કે એપાર્ટમેન્ટની નીચે ટેનિસ ક્રિકેટ રમવા જવાનું વધારું કરીને આજ બાળકો માત્ર અને માત્ર પોકીમોનની ગંછામાં ભટકી રહ્યા છે. અને ટીવી પર સવાર સવાર પોકીમોન કાર્ટૂન્સનો ધોધ વરસી રહ્યો છે. અને અમેરિકામાંથી ત્યાર પછી જે ડિજીમોન યુકીઓ અને ગાર્બેજ પેઇ કિડ્સના મલકોડિયા પસાર થઈ ચૂક્યા છે અને અરબી સમુદ્ર ઉપરથી ખાંકા લઈને તોડાઈ રહ્યા છે તે તો હજી ત્રાટકવાના બાકી છે. અને ક્ષિતિજ ઉપર જે રનકડા દેખાતા હતા તેવા ખિસ્સા રાક્ષસો પોકેટ મોન્સ્ટર્સ તેવા ખિસ્સા રાક્ષસો હવે ધીમે ધીમે પહાડી ઉપર જાય છે. બસ આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. મને જે કહેવું છે તે મેં કવિતાઓમાં જ કહેવાનો પ્રયત્ન કરેલો છે. અને વધુમાં છે હું આયોજક સમિતિના શ્રી મહેશભાઈ શાહ, ડૉક્ટર મુસ્તાક મુનેશી, ડૉક્ટર સરોજ પટેલ અને મિત્ર વિકાસભાઈ ઉપાધ્યાય એ બધાનો પણ ખૂબ આભાર માનું છું. અને ખાસ તો આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. પણ આ કાર્યક્રમને રૂડો રૂપાળો બનાવનારનું ઋણ અદા કર્યા વિના રહેવાતું નથી. સૌ પ્રથમ તો આજે જયંતભાઈના નામને કવિ જયંતની મોર મારનાર સાહિત્ય સ્વામીઓ કવિ આપણે સ્નાન કરીએ. સુભાષભાઈ અને એમની આખી સુભાષભાઈ અનિતાબેન ભાઈ બેનની આ બિલડી સાથે ઢોલક પર રૂપક તબલા પર અને બ્રિજેશભાઈ પણ ગિટાર પર એટલું જ નહીં મકસુદભાઈ પણ ગાશે. તો ચાલો જયંતભાઈની રચનાઓને આપણે માણીએ તે પહેલાં જે બધા મારું પહેલાં છે ભાઈઓ અને બહેનો ત્યાં અંદર આવી જાઓ, ગૃહમાં આવી જાઓ અને આઈસ્ક્રીમ ખાતા ખાતા જો ખવાયું નહીં. એવા કવિ છે કે જેને લઈની સાથે પણ કામ પાર પાડ્યું છે. સંગીત છે, કલા છે તો જીવન છે. નેચર જિસ્મ ખાલી હૈ જાન ખાલી હૈ જિંદગી કી દુકાન ખાલી હૈ જિસ્મ ખાલી હૈ જાન ખાલી હૈ જિંદગી કી દુકાન ખાલી હૈ ને જબ સે ભાગી વો ખૂબસૂરત લડકી ઇસ શહેર કે મકાન ખાલી હૈ. નહીતર જિંદગી ખાલી છે અને શહેરના મકાનો ખાલી છે. તો આવો એક સૂર ને એક તાલમાં આ ગીત ગવાશે, પૂરના ઉજાશે અને સુભાષભાઈ પોતે ગાશે, અનિતાબેન એ રચના ગાશે. તો રજૂ થાય છે પૂરના ઉજાશે. હેલો છે, નમસ્કાર. અહીં ઉપસ્થિત સર્વે જે કૃતિઓના રસિકોનું ખાસ કરીને સ્વાગત કરું છું. અને આજે ઉર્ના ઉજાસે આપણે મને નૈના વિદ્યાર્થી કહેવામાં આવ્યું કે જયંતભાઈ પહેલી કૃતિ જે લખેલી અને આર ડી બર્મનનું સંગીત મેરે નૈના સાવન ભાદો ફિલ્મ મહેબૂબા આ ગીત ઉપરથી લખી છે. અને એમ કહેવાય તો કે આ રચનાની જે કમ્પોઝિશન ઉપરથી જયંતભાઈએ લખ્યું છે એટલે આ કમ્પોઝિશન મારું નથી. જયંતભાઈએ પોતે લખ્યું છે ગીત સાંભળીને એટલે પહેલી રચના છે. તો અનિતા રજૂ કરે છે પૂરના ઉદાસ. Thank you.
બાજુવાળી ભારત છે ચાર્જ કરવા મુકાવી દે અનિતાબેન
રમતી આર્ટ રચના રજૂ કરીને તમે જોયું કે એમનો દીકરો રૂપક કેટલા સરસ તબલા વગાડે છે. આપણે એકવાર એ રૂપકને વધાવી લઈએ તાળીઓ. એવું બન્યું હશે કે આજે આપણે બધાએ ભેગા થવાનું હોય, જયંતભાઈએ કવિતાઓ લખવાની હોય, એનું વિમોચન હોય ને એવું બધું, કારણ કે બધું અનિશ્ચિતતાઓથી ભરેલું જગત છે. એવું પણ બને કે હું કીડું ખાઉં તે પહેલા હેમા માલિની આવી જાય, અથવા એવું પણ બને કે હું કીડું ખાઈ લઉં પછી હેમા માલિની આવે. બાળપણમાં સુરેન્દ્રનગરની શેરીઓમાં રખડતો ત્યારે કે કરાંચીના બંદર રોડ પર ફરવા જતો ત્યારે કે કુંભ કોતરના મેળામાં વાંસળીવાળાની પાછળ પાછળ રજડતો ત્યારે કદી પણ એવું લાગ્યું નથી કે હેમા માલિની આવશે. તો આજે જ કેમ લાગે છે કે હું કીડું ખાઈશ તો હેમા માલિની આવશે? પણ મિત્રો, હેમા માલિની આમ નથી આવતી. બધી નસીબમાં બધાના કંઈ આવું સરસ મજાનું સંગીત પણ હોતું નથી. એટલે કવિએ સરસ કહ્યું છે કે મારે જીવનમાં શું જોઈએ કે પ્યાસે મંઝર ઉઠા કે લે આવો, પ્યાસે મંઝર ઉઠા કે લે આવો, એક સમંદર ઉઠા કે લે આવો, મેરી તન્હાઈનો કો રહેના હૈ અરે થોડે ખંડર ઉઠા કે લે આવો. ખંડર માત્ર જિંદગી શું છે? ખંડરમાં જીવનારું એક કંઈ કોઈ વસ્તુ ઘટના છે, બીજું કંઈ નથી. આ સંગીત જ આપણને જીવન બનાવે છે અને જીવાડે છે. ત્રીજી જે રચના રજૂ કરું છું તે રચના તમે વાઈ ના એ મકસુદભાઈ અને અનિતા બેનનું એક ડ્યુએટ છે. ખૂબ મજા પડેલું છે. આપણે સાંભળી ચિન્મય ચિન્મય ચિન્મય.